પશુ અને માણસના પ્રેમની આજે વાત કરવી છે કે વિસાવદર અને સતાધાર વચ્ચે મોણપરી ગામ જેમાં મામા આપા નામે એક કાઠી દરબાર રહે છે. એ કાઠી દરબાર પણ કેવો હે સાહેબ, કે હાથીના એક ખંભાતળની માલપા કોણી મારી હોય ને તો હાથીના ખંભાતળ ભાંગી નાખે હો, એવો આ મામો આપો. એવો આપો મામો મોણપરીના અડદ ભાગમાં એકલો અને બે પાંચ ભાઈઓ બીજા રહે છે. મામા આપાને સંતાનમાં સોનબાઈ એક દીકરી છે, બીજું સંતાન છે નહીં એટલે ભાઈઓની નજર આપો એકલો અડધું ગામ ભોગવે એના પર છે. આપાને પહોંચી શકાય એવું છે નહીં તો કરવું શું? એક દિવસની વાત છે કે નમતા બપોરે નદીને કાંઠે આપો ઢોલિયો ઢાળીને ગામના ખેડૂતો હારે બેઠો છે. કહેવાય છે કે સામેથી સાવજનું બેલાડ હાયલું આવે છે, સિંહ અને સિંહણનું યુગલ એની મસ્તીમાં ધાયલું આવે છે. આપો બેઠો બેઠો આ દ્રશ્ય જોવે છે. સિંહ અને સિંહણ નદીને કાંઠે બે બે માથોડા ઊંચી ભેખડોની નીચે પાણી પીવા જાય છે. ઊંડા ભૂનામાં સિંહણ પાણી પીવા ઉતરી અને મગરે સિંહણને પગેથી પકડી લીધી. હજુ સાવજનો સામનો કરે ન કરે એ પહેલા તો મગર સિંહણને તાણી પાણીમાં લઈ ગઈ. સિંહણે ઘણું બળ કર્યું પણ પાણીમાં એનું બળ ચાલ્યું નહીં. એમ કહેવાય કે સિંહ બધું જોતો રહ્યો, નજરની સામે પોતાની પ્રિયતમાને લઈ જતા જોડને નજરો નજર જોયું પણ પાણીમાં એની કાળી ફાવી નહીં. સાવજ સિંહણના વિયોગમાં હૂકવા માંડ્યો, કેવો પ્રેમ હશે સાહેબ, આ બાજુ આપો મામો કાઠી દરબાર ભેખડ ઉપર ઉભો ઉભો આ બધું દ્રશ્ય નજરે જોવે છે. એક દી એક રાત પણ સિંહ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ સામા પાણીમાં ઉભો ઉભો સિંહ આંખમાંથી આસુડા પાડે છે અને હૂકતો જાય છે. આ બધું દ્રશ્ય રાત દિવસ ઉજાગરો કરી આપો મામો અને બીજા ગામના માણસો ઉભા ઉભા જોવે છે. અરે ત્રણ દી સુધી ભૂખ્યો અને તરસ્યો સાવજ ત્યાં પાણીમાં જૂટની વાટ જોતો ઉભો રહ્યો. ત્રીજે દિવસે ઈ મગર સાવજને ગોઠણડું પાણીમાં ઉભેલો જોઈ નદી કાંઠે આવે છે. પણ જેવું જૂડ સાવજના પંજાને પકડવા જાય ઈ પેલા સાવજે એક ઝાપટે જૂડને પછાડી દીધી અને મોઢેથી દાંતમાં ભરાવી નદીની ભેખડની પાસે દસેક ફૂટ ઉલાળી ઘા કરી નાખ્યો. અરે એમ કહેવાય કે સિંહે પોતાના પંજાથી જ મગરને ચીરી નાખ્યો. મગરને પાણીમાંથી બહાર કાઢવામાં સાવજે જે બળ કર્યું એમાં એની આંખોના બે રતન બહાર નીકળી ગયા. પોતાની સિંહણને મારવાનું વેર લીધાનો હરખ એટલો હતો કે આંખોના રતન બહાર નીકળી ગયા એ સાવજને ખબર નહોતી રહી. પ્રેમ તો આને કહેવાય સાહેબ. આપો ભલકારા દે છે કે સાબાશ વનરાજ, બાપ વનરાજ તો આને કહેવાય. ધીમે ધીમે વેદના થાય છે અને સાવજ નીચે બેસી ગયો. આપો નદીની ભેખડ ઉતરે છે ત્યાં ગામના લોકો આપણને રોકતા કહે છે કે એ આપા, કારની સામે ડગલા ન ભરાય. આપો કહે છે કે આ તો વનરાજ છે ભલામણ, આપણે એનો ઉપચાર કરવો જોઈએ. આપો ધીમે ધીમે સાવજ પાસે જાય છે અને પલકારા દેતો જાય છે કે સાબાશ સાધુડા, સાબાશ વનરાજ, ખમા બાપ. આપાનો અવાજ સાંભળી સિંહને કો ઘરમત દેતો હોય એવું લાગે છે. અરે આપો હાવજની પાસે જઈને તેની કેશવાળીમાં હાથ ફેરવવા માંડ્યો અને કહેવા લાગ્યો કે હે સાધુડા, તું વનનો રાજા કહેવાય અને હું કાઠીનો દીકરો, તારી દવા ના કરું. ઘડીક અહીંયા જ બેસજો, હું હમણાં ઔષધિ લઈને આવું છું. કેવું દ્રશ્ય હશે સાહેબ. આપો ઔષધિ લઈને આવે છે અને સાવજને કહે છે કે જોજો હો સાધુડા, થોડું વહમો લાગશે. એમ કહી સાવજના બે રતન તેની આંખોના ગોખલામાં ગોઠવી ઔષધિની લુગદી લગાવી પોતાની પાઘડીમાંથી લીરો ફાડી સાવજની આંખો પર પાટો બાંધી દીધો. સ્પર્શની પણ એક ભાષા હોય ને સાહેબ. દિવસ વીતવા લાગ્યા. આપાએ સાવજને કહ્યું કે બાપ મારી ડેલી આવો, મારા મહેમાન બનો. સાવજ આપાની ભાષા સમજી ગયો હોય એમ આપાની પાછળ પાછળ હાલવા માંડ્યો. ડેલી આવ્યા એટલે સોનબાઈ દીકરીએ કહ્યું કે બાપુ આ શું, આ તો સાવજ છે. હા બેટા, આ આપણા મહેમાન છે, એના માટે ઘડગલી ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢાળજો. આઠ દી સુધી આપાએ સાવજની ચાકરી કરી. આપાએ ગામના ભરવાટને કહી દીધું કે સાવજ આપણો મહેમાન છે એટલે રોજ ઘેટા બકરા સાવજના મારણ માટે મોકલી દેજો. બીજા આઠથી ગયા અને આપાએ સાવજની આંખેથી પાટો છોડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે પહેલીવાર જોયા. સિંહ તો આપાના પગમાં આવટવા માંડે છે, કેટલો સ્નેહ. બીજા આઠ દિવસ વીતે છે અને આપો સાવજને કહે છે
કે વનરાજ હવે આપણે ગામના માલધારીઓને હેરાન ન કરાય, તમે હવે જાતે મારણ ગોતી લેજો. આપાએ સાવજને એક દિવસ મારણ ના આપ્યું એટલે સાવજ સમજી ગયો કે હવે મારે જાતે મારણ ગોતવા જવું જોશે. આપાની વંડી ઠેકી સાવજ રાત્રે નીકળી જાય અને મારણ કરી પાછો વંડી ઠેકી આવી જાય, પછી તો જ્યાં આપો જાય ત્યાં સાવજ જાય. સાવજ ગામમાં કોઈને હેરાન કરતો નથી અને ગામમાં મારણ પણ કરતો નથી, પણ ભાઈઓના પેટમાં તેલ રેડાણું છે કે સાવજ હોય ત્યાં સુધી આપાને મારી શકાય નહીં, હવે કરવું શું. એક દિવસની વાત છે, સિંહ રાત્રે મારણ માટે જાય છે અને બીજી બાજુ પાંચ જુવાન આપાને મારવા માટે આવ્યા છે. વહેલું મારણ મળી ગયેલું એટલે સાવજ વહેલો પાછો આવે છે. આ બાજુ આપાને મારવા આવેલા માણસો તલવારને કોટીમાંથી છૂટી કરે છે અને આપાને મારવા જાય છે. તે સાવજ જોઈ જાય છે, તે સમજી જાય છે કે આ આપાના દુશ્મનો છે. તે મોટે મોટે હૂકવા માંડે છે, બે જુવાનોને ત્યાં જ મારી નાખે છે અને બીજા યુવાનો વંડી ઠેકીને ભાગી જાય છે. સાવજ એટલો બધો રખવાયો થયેલો કે તે દુશ્મનના શબને ત્યાંથી લેવા પણ નથી દેતો. કેવો પ્રેમ, કેવી ભાઈબંધી હે. આપો ઘોડીએ ચડી વાડી બાજુ હાલવા માંડે છે અને સિંહ તેની પાછળ પાછળ જાય છે ત્યારે દુશ્મનો પોતાના ભાઈઓના શબને લઈ જાય છે. આપાની હારે સાવજે એટલો સ્નેહ રાખ્યો કે એક દી આપાને જમના તેડા આવવાની રાહ હતી. સાવજ ઓશિયાળો થઈ ગયો છે. આપા ખાટલામાં પડ્યા છે અને વનરાજની કેશવાળીમાં હાથ ફેરવીને કહે છે કે બાપ, જે જન્મ્યા હોય એને એકદી જવું તો પડે, પણ જોજો હો મારા બાપ, હું આ ખોળિયું ખાલી કરું પછી ગામને હેરાન કરી મારું મોત ના બગાડતા. હાવજ જાણે આપાની વાતો સમજતો હોય એમ એની આંખમાંથી આસુડાની ધારું થાય છે. કેવું કરુણ દ્રશ્ય હશે સાહેબ. સાવજ ત્રણ દિવસ સુધી મારણ કરવા નથી ગયો અને આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આસુડા પાડે છે. આપાએ ખોળિયું ખાલી કર્યું. સ્મશાન સુધી બધા વળાવવા જાય છે, સાવજ પણ સ્મશાન સુધી જાય છે. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા જાય છે, પણ એમ કહેવાય સાહેબ કે આપાની ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી સાવજે સ્મશાન નહોતું છોડ્યો અને છેલ્લી વાર આપાની રાખ માથે હૂકી અને જંગલમાં જતો રહ્યો. પછી કોઈ દિવસ મોણપ્રીમાં એ સાવજ દેખાણો નથી. આને સ્નેહ કહેવાય સાહેબ, આને ભાઈબંધી કહેવાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો.